અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં ન્યુયોર્ક ટાવર પાસે એક યુવતીની હત્યા કરવામાં આવી હતી. તપાસ કરતા જાણવામાં મળ્યું કે આ યુવાન પત્નીના પ્રેમની એક પ્રેમિકાને પામવા માટે પતિની હત્યા કરી હતી. છડીના કેટલાય ઘા મારી હત્યા કરવામાં આવી. આ હત્યામાં મદદ કરનાર 4-5 લોકો વિરુદ્ધ વસ્ત્રાપુરમાં પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુમાં વધુ તપાસ હાથ ધરી. પણ આ માતાના પ્રેમના પ્રકરણમાં નાના બાળકોને તેના પિતા ગુમાવવાનો વાળો આવ્યો હતો. જાણ કરતો કે મારી પત્ની રૂપી જાય, મારા બાળકો એકલા છે, એની મમ્મી વગર રહેતા નથી. એથી અવારનવાર આવી વાતચીતો દરમિયાન પણ આ ચિરાગે કહેલું કે તું તારી પત્નીને ભૂલી જઈ અને હવે જો માંગણી કરીશ તો તું જાણતી જઈશ, આવી વાત કરેલી. એ અનુસંધાને ગઈકાલે સાંજે એના પુત્ર છે એને જે નરણજીના દીલું છે જમાડતું હતું અને પોતાના છાપરે એના પરિવાર સાથે હાજર હતો. એના ભાઈ છે, એની ભાભી છે, એના નાતે એ દરમિયાન 4-5 જણા જે આરોપીઓ છે જેમાં આરોપીમાં ચિરાગ વાસપોડિયા, જિગ્નેશ ધીરુ, દેવપૂજક નેહરુ ધીરુ, દેવપૂજક ઘટીયો, કરીમ પોપટ દેવપૂજક અને ભીમા કાળુ દેવપૂજક, આમ કુલ 6 આરોપીઓ રિક્ષા લઈને આવેલા. અને તે જે બાળકને જમાડતું દરમિયાન ભૂલા ચાલી ગયો, જોરજોરથી ઝઘડો કરવાનું ચાલુ કર્યું. એ દરમિયાનમાં આ જિગ્નેશ છે એને છરી મારેલી અને એ દરમિયાનમાં નેહરુ ધીરુ છે એને આજે મરણજીના છે પકડી રાખેલું. એ દરમિયાનમાં જ્યાં દિવાળીના દિવસો હોય અને લોકો ભેગા થયેલા હોય તેથી આ ઝઘડો થતાં આજુબાજુના લોકો ભેગા થઈ જતાં આજે 4-5 જણા રિક્ષા લઈને આવેલા, ત્યાંથી નાસી છૂટેલા અને 108 બોલાવી અને 16 સિવિલ ખાતે લઈ જતા ત્યાં ડોક્ટરને તપાસ કરતા. યોગેશ્વરી રામાનુજ સાથે NS ગુજરાત ન્યૂઝ અમદાવાદ. ગોવિંદ તળાવ ધરાનગરમાં તંત્રની ધારી બેદરકારી દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં ધરાનગર ગોવિંદ તળાવ વોર્ડ નંબર 6 માં તંત્રની ધોરી બેદરકારી સ્થાનિક લોકો દ્વારા અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્રનું પેટનું પાણી હાલતું નથી તેવું લાગી રહ્યું છે. વોર્ડ નંબર 6 માં ગટર ઉકરડા કચરાના ઢગલા અને ગંદકીના કારણે વિવિધ રોગચાળો ફાટી નીકળ્યો છે. વિકાસના કામો થતા ન હોય તેવું લાગી રહ્યું છે. સરકાર દ્વારા વિકાસ અને વિકાસની મોટી વાતો કરનાર નેતાઓને એકવાર ખંભાળિયાની મુલાકાત લેવી જોઈએ. ધમા દેસુર સાથે NS ગુજરાત ન્યૂઝ દ્વારકા. ધારી બગસરા ખંભા વિસ્તારમાં અનેક રોડ રસ્તાઓ ખરાબ થઈ ગયા છે ત્યારે ધારાસભ્ય અને સંસદને રજૂઆત કરવા હોવા છતાં કોઈ પણ રજૂઆત સાંભળવામાં આવતી નથી. ત્યારે રોડ રસ્તાઓ ખરાબ ખડધજ હાલતમાં હોય ત્યારે આ વિસ્તારના ધારાસભ્ય કાકડિયાની રજૂઆતને માર્ગ અને મકાન વિભાગ તરફ મંજૂર કરતા ધારાસભ્ય નવા વર્ષના આ વિસ્તારના લોકોને ભેટ આપતા ખુશી જોવા મળી હતી. અમરેલી જિલ્લાના ધારી બગસરા ખંભા વિસ્તારમાં અનેક રોડ રસ્તાઓ ખરાબ ખડધરજ હાલતમાં હોય ત્યારે આ વિસ્તારના ધારાસભ્ય જેવી કાકડિયા અનેક વખત કરેલ રજૂઆતથી માર્ગ અને મકાન વિભાગ દ્વારા મંજૂર ન મળે જવાબ નંબર આપવામાં આવેલ છે ત્યારે લોકોની સુવિધામાં ધારાસભ્ય કાકડિયા એ નવા વર્ષની ભેટ આપીને આ વિસ્તારમાં લોકોને સુવિધા વધારતા કરતા લોકોમાં ખુશી જોવા મળેલ છે. ત્યારે આ વિસ્તારના સાંસદ નારણભાઈ કાછડિયાની પણ અનેક રોડ રસ્તા માટે રજૂઆત કરવામાં આવેલ. આ ધ્યાનમાં રાખીને માર્ગ અને મકાન વિભાગ દ્વારા મંજૂર કરીને જોબ નંબર ફાળવી દેવાય છે ત્યારે ટૂંક સમયમાં જ રોડ મંજૂર થયેલનું કામ શરૂ કરવામાં આવેલ છે. અને અમરેલી જિલ્લાના અને સંસદ ધારાસભ્યની રજૂઆતથી માર્ગ અને મકાન વિભાગ દ્વારા મંજૂર કરતા લોકોને નવા વર્ષની ભેટ આપેલ હોવાનું પ્રતાપભાઈ વાળાએ જણાવેલ છે. મારું નામ કોકિલાબેન જયસુભાઈ કાકડિયા, ધારાસભ્ય શ્રી ધારી તાલુકા ધારી બગસરા ખાંભા વિધાનસભા મત વિસ્તાર. મારા પતિ દેવે જે કામ અત્યાર સુધીમાં દરખાસ્ત કરેલી છે અને આ ધારી તાલુકામાં જે ગામમાં રોડ જે મંજૂર થયેલા છે એ વિગતવાર હું જણાવવા માગું છું. ધારી તાલુકામાં માલસિકા મોણવેલ રોડ, ધારી તાલુકાનું મોટી ગરમલીથી ચલાલા રોડ, ધારી તાલુકાનું ધારગણીથી મેહુલપરા રોડ જોડતો એ 5 કરોડના રોડ મંજૂર કરાવેલા છે અને એમના જોબ નંબર પણ આવી ગયા છે. ટૂંક સમયમાં એ કોન્ટ્રાક્ટ દેવાય અને ટેન્ડર બહાર પડી અને કામ પણ શરૂ કરવામાં આવશે. ત્યારબાદ તાલુકા બગસરામાં નાના મુંજિયાસર એપ્રોચ રોડ, બગસરા તાલુકાનું ખીજડીયા એપ્રોચ રોડ, બગસરા તાલુકાનું સાપર સુરાવળ રોડ અને ધારીમાં કમી કેરાળા રોડ એ 1 કરોડ 65 લાખના મંજૂર કરાવેલા છે અને એ પણ ટેન્ડર અપાવી અને
અશોક મણવર સાથે એનએસ ગુજરાત ન્યૂઝ બગસરા. તાલુકાના મુટેડા ગામે વર્ષોથી ચાલી આવતી પરંપરા અશ્વ દોડ અને ઊંટ દોડ ની સ્પર્ધાના 22 ના દિવસો યોજાઈ હતી અને લાકડી તાલુકાના પેપુડ ગામેથી નળગંગ ભગવાનના મંદિરે મોટો મેળો ભરાયો છે. આ મેળામાં લોકો ઉમટી પડે છે. ડીસા તાલુકાના મોટેરા ગામો વર્ષોથી ચાલી આવતી પરંપરાગત અશ્વ દોડ અને ઊંટ દોડની સ્પર્ધા ભાઈ બીજના દિવસે યોજાય છે. લખાણી તાલુકાના પેપડું ગામના શ્રી નકળંગ ભગવાનના મંદિરે મોટો મેળો બેસા વર્ષની રાત્રે ભરાય છે, જ્યાં તેમનું પેપડું મંડળના મહંત દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવે છે. જ્યાં રાત્રે રોકાણ પેપડું મુકામે રાત્રે પ્રખર સાથે ભાઈઓ ઘોડે સવારી પર પેપડું ગામે આવે છે અને પાછળ એક લેક વાયકા ગણાયેલી છે, જેમાં દંતકથા રૂપે આજથી 757 વર્ષ પહેલા ઇતિહાસ મુજબ પહેલા રાજસ્થાનમાં આવેલા જાલોરાના વિરમસિંહ ચૌહાણની રાજવી રજવાડા ઉપર દિલ્હીના બાદશાહ ઈસવીસન 1300ની સાલમાં અલાઉદ્દીન ખિલજીના જલોરના વિરમસિંહ ચૌહાણના રજવાડા ઉપર હુમલો કર્યો હતો. તેમના સાથીઓને કેસરિયા કરવાનો નિર્ણય લેતા રાજવી વિરમસિંહ ચૌહાણના દીકરી નામે ચોથબાને એક સાધુ નામે ચોથબાને એક સાધુ નામે અંચળનાથ સાથે કુંવરી યોથબા ને લઈને સલામત જગ્યાએ ગુજરાતમાં જવાનો આદેશ કર્યો હતો. જ્યાં સાધુ મહાત્મા તે ત્યાંથી કુંવરી ચોથબાને લઈને સલામત બનાસકાંઠાના લખાણી તાલુકાના પેપડું ગામે ફરતા આવેલા, જ્યાં તે સમયે પણ પેપડું ગામને વાઘેલા દેવુસિંહ નામના રાજાનું રજવાડું ચાલતું હતું. આથી સાધુ અંચળનાથે દેવુસિંહ વાઘેલાને પ્રસ્તાવ મૂક્યો હતો, જેમાં તેમની સાથે રહેલી કુંવરી યોથબાના લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. એ તેવા સમયે કુંવરી યોથબાના લગ્ન રાજા દેવુસિંહ વાઘેલાના સાથે નક્કી થયા હોય તેવા સમયે કુંવરી યોથબાનો ધર્મનો ભાઈ ન હતો, જેથી તેમણે મેડુથા રાઠોડ કુળના ભાઈને ચુંદડી આપીને લગ્નની ચોરીમાં વચન માંગ્યું કે તેમની કે તેમો જે રીતે બખરર પહેરીને આવ્યા છો તેવી રીતે મારા લગ્નમાં તેવી રીતે દર ભાઈ બીજના દિવસે ચુંદડી આપવા માટે અશ્વ ઉપર સવાર થઈને બખર પહેરીને દર સાલે ભાઈબીજના દિવસે મળવા આવો. આમ કહીને રાઠોડ પરિવારના ભાઈઓ વર્ષોથી પરંપરાગત રીતે આને નિભાવી રહ્યા છે. આ સાલમાં મેડુતા રાજની પાર્ટી રાઠોડ ધારસિંહ મફાજ શર્મા લોખંડનું બ્રખર ધારણ કર્યું હતું. મોટી સંખ્યામાં નાનકડા ગામમાં કીડિયા પણ ઉમટી પડ્યું હતું. જયસિંહ વાઘેલા સાથે એનએસ ગુજરાત ન્યૂઝ બનાસકાંઠા. સમગ્ર ગુજરાતના પરિવારના સૌ સ્વજનો ભાઈ બહેનોને દિવાળીની શુભકામના અને આગામી નવું વર્ષ આપના સૌના માટે ખૂબ સારું સુખમય શાંતિમય સમૃદ્ધિ સાથે પસાર થાય એવી હૃદયની શુભકામના અને એનએસ ગુજરાતને પણ શુભકામના. એક નવું સાહસ મીડિયાના ક્ષેત્રમાં પ્રચાર માધ્યમના ક્ષેત્રમાં શરૂ થયું છે, એમને પણ ગુજરાતની પ્રજા ખૂબ સ્વીકારે આવકારે અને એ પોતાનું માધ્યમ બનાવે એવી પણ શુભકામના. ખાસ કરીને આપણો આ તહેવાર એ તમામ જ્ઞાતિ જાતિ વર્ગ પ્રાંત ભાષા સંપ્રદાય એ બધા સાથે મળીને ઉજવે, જેમ સરદાર સાહેબે સમગ્ર દેશને એક કર્યો અને એ વખતના નવાબો રાજા બાદશાહોએ ભારત માતાને સમર્પિત પોતાના રાજ્યો કરીને એક રાષ્ટ્ર બનાવ્યું, એમાં આપણે બધા જ્ઞાતિ જાતિ પ્રાંત ભાષા સંપ્રદાય આ બધા એક થઈને એક ભારત શ્રેષ્ઠ ભારત એવો સંકલ્પ કરીએ તો મને લાગે છે કે આપણે જે રીતે કહીએ છીએ માતા ભૂમિ પુત્રો અહમ પૃથ્વી આહ, આ ધરતીના આપણે બધા પૃથ્વી એ માતા છે ને એના આપણે બધા સંતાનો છીએ, તો કોઈ પણ જાતિ સંપ્રદાય વર્ગ પ્રાંત ભાષાના બધા આપણે એક માના દીકરા છીએ એવા રીતે જીવવાનો સંકલ્પ કરીએ તો સાચા અર્થમાં ભારત શ્રેષ્ઠ ભારત બને અને આપણું પારિવારિક ભાવના પણ ખૂબ ઉજ્જવળ બને એવી શુભકામના. અને નવા વર્ષથી આપણે આ બધા સંકલ્પ કરીએ કે આપણે બધા એક થઈને રાષ્ટ્ર તરીકે દુનિયાને નકશામાં ટટ્ટાર ઊભા રહી શકીએ અને ગૌરવ જાળવી શકીએ એવી ઈશ્વર આપણને શક્તિ આપે.
હું ડૉક્ટર અમરીશ ત્રિપાઠી, લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3232B2 અને ભારતીય એજ્યુકેશન ટ્રસ્ટના પરિવાર તરફથી હું આપ સૌને દિવાળીની શુભકામનાઓ પાઠવું છું. તમારું જીવન અને સૌનું જીવન એક સરસ પ્રકાશમય રહે અને સુખી, સંપન્ન અને એક સંસ્કારથી ભરેલું જીવન રહે તેવી મારી શુભકામનાઓ છે. હું અરવિંદ ચૌહાણ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં મંત્રી છું. દિવાળીની શુભકામના અને નવા વર્ષને પ્રજાને મારા પરિવાર ઓળથી અને મારા તરફથી ભગવાન નવા વર્ષમાં ખૂબ સુખ શાંતિ સમૃદ્ધિ આપે એવી ભગવાને પ્રાર્થના કરું છું. સાથે સાથે નવા વર્ષમાં ગુજરાતની અને હિન્દુસ્તાનને માતાનો આશીર્વાદ રહે અને ખૂબ લોકોને રોજગારી મળે, શાંતિ મળે એવી મારી પ્રાર્થના છે. યાદવ, મેનેજિંગ ટ્રસ્ટી એસએમ એજ્યુકેશન ટ્રસ્ટ કી તરફ સે સભી રહીશો, વિદ્યાર્થીઓ, બાલી મિત્રો એવં કર્મચારીઓ કો ઇસ દિવાળી કી હાર્દિક શુભેચ્છા દેતા હું. સાથ સાથ મેં NSTube ન્યૂઝ કે સંપાદક શ્રી શર્માજી કો ભી મેં દિવાળી કી उनके साथ में रहने वाले सभी कर्मचारियों को दिवाली की शुभकामनाएं देता हूं. जीवन आप सभी का मंगलमय रहे, सुखमय रहे, समृद्ध रहे, इसके लिए मैं ईश्वर से प्रसन्न प्रार्थना करता हूं और हमेशा आप अग्रसर रहें, उज्ज्वल भविष्य की तरफ रहें, इसकी मैं ईश्वर से कामना करता हूं. जय हिंद, जय भारत. दीपावली और नवे वर्ष की सभी देशवासियों को ढेर सारी शुभकामनाएं. आपका आने वाला नवा वर्ष सुखमय, संपन्नमय और ढेर सारी खुशियों के साथ बना रहे, ऐसी सभी देशवासियों को खूब खूब शुभकामनाएं. मैं भगवान रक्षा दल गुजरात प्रदेश अध्यक्ष घनश्याम शर्मा सभी देशवासियों को हार्दिक शुभकामनाएं, नूतन वर्ष की हार्दिक शुभकामनाएं. आने वाला नूतन वर्ष, नया वर्ष सभी देशवासियों के लिए उज्ज्वल भविष्य लाए और स्वास्थ्य, दौलत और सफलता से भरपूर हो, यह हमारी शुभकामना है. भगवान रक्षा दल हिंदुत्व के लिए बना हुआ है. एक जरूर रिक्वेस्ट करेंगे हम सभी से, वो है राम मंदिर. जो राम की वजह से दीपावली को मना रहे हैं हम, उसी का मंदिर नहीं बन पा रहा है. इसलिए हिंदुत्व को जगाने के लिए एक बार बार विनती करता हूं मैं कि इस मंदिर को बनाने के लिए जरूर जागृत रहे और भगवान रक्षा दल से जुड़े. जय सियाराम, जय सियाराम. સ્નેહ મિલન કાર્યક્રમના જેતપુર અગ્રણ ઉદ્યોગપતિ એવા રાજુભાઈ હિરપરા, મનસુખભાઈ ખાચર, રાજુભાઈ ઉસદિયા, જસદુબેન, જસુબેન કોરાટ, પ્રશાંતભાઈ કોરાટ, દિનેશભાઈ ભુવા, કિશોરભાઈ શાહ વગેરે મહાનુભાવ ઉપસ્થિત રહી નવા વર્ષની જેતપુરની વેપારીઓને એકબીજાને શુભકામનાઓ પાઠવેલ હતી. ફારૂક મોદન સાથે NS ગુજરાત ન્યૂઝ, જેતપુર.
ધારીથી બગસરા નેશનલ હાઈવે પર ડાંગવાડા ગામ પાસે પુલ બિસ્માર હાલતમાં છે અને એક વખત રજૂઆત કરવામાં આવ્યો છે તે તંત્ર સાંભળતું નથી ત્યારે આ રજૂઆતને પગલે અકસ્માતો સર્જાયા છે તે તંત્ર દ્વારા કોઈ પણ કાર્યવાહી ન થતા વાહન ચાલકોમાં રોષ જોવા મળ્યો હતો. અમરેલી જિલ્લાના હજુ અનેક રસ્તા રોડ ઉપર પુલ ખખડધજ હાલતમાં હોય ત્યારે ઘણા અકસ્માતનો બનાવ ખબર રસ્તાના કારણે થતો હોય છે. ત્યારે બગસરાથી ધારી નેશનલ હાઈવે પર ડાંગવાદર ગામ પાસે પુલ બિસ્માર હાલતમાં અનેક વખત રજૂઆત કરી છતાંય કોઈ જ કાર્યવાહી ન થતા વાહન ચાલકોમાં રોષ જોવા મળ્યો. ત્યારે રાતે સમયે ફોર વ્હીલ ગાડીને અકસ્માત થયેલ છે. આ બાબતે અમારા રિપોર્ટરને ડાંગવાદર ના રોહિતભાઈ સરધારાએ જણાવ્યું કે રોડની અનેક વખત રજૂઆત કરી છતાંય મંજૂરી થતો નથી, જેથી ચોમાસામાં પુલ ઉપર પાણી હોય છે અને વાહન ચાલકોને રાહ જોવી પડે છે, જેથી પુલ ઊંચો અને પહોળો પડે તેમ છે. આ ભયંકર વળાંકના કારણે ગાડીઓ નીચે રોડ નીચે ઉતરી જાય છે. આવો જ અકસ્માત આપ હાલ પણ જોઈ રહ્યા છો અને આ રોડ પરથી અધિકારીઓ અને પદાધિકારીઓ પસાર થાય છે ત્યારે આ પુલ તેમને કેમ ધ્યાનમાં નહીં આવ્યો હોય તેવું લોકોમાં ચર્ચાઈ રહેશે અને આ અકસ્માત અવારનવાર ન બને તેવી માંગણી કરેલ હોવાનું પ્રતાપભાઈ વાળાએ જણાવેલ હતું. રોહિત સરદારા ગામ ડાંગાવદર, અમારે જ્યાં પુલનું કામ છે એ બહુ એટલે બહુ ખરાબ હાલતમાં છે. અત્યારે ગામ લોકોને એવી રજૂઆત છે કે તાત્કાલિક આ પુલનું કામ કરવામાં આવે અને ચોમાસામાં પણ તકલીફ પડે છે. ચોમાસામાં પાણી આવે ત્યારે વાહનોના થપ્પા લાગી જાય છે, કેમ કે પાણી હોય ત્યારે અવાર જવાર વાહનોને જવામાં તકલીફ પડે છે. અને અમારી ગામ લોકોની એવી રજૂઆત છે કે તાત્કાલિક આ પુલનું કામ કરવામાં આવે અને સેજ ઉસો લેવામાં આવે પુલ, જેથી કરીને આવા અકસ્માતો અથવા કોઈ આ ચોમાસામાં તકલીફ ન પડે. અને કાલે સાંજે એક એક્સિડન્ટ થયું છે અહીંયા, જે સામેની ગોળાઈ છે એ બહુ એટલે બહુ ભયંકર છે અને નથી કોઈ આરટીઓ વાળાના કોઈ ઓલા સિમ્બોલ કે આગળ કાંઈ નિશાની કે એવું કાંઈ પણ નથી. એટલે ગામ લોકોની એવી રજૂઆત છે તત્કાલિક આ પુલનું કામ કરવામાં આવે, બસ એવી જ રજૂઆત છે. અશોક મણવર સાથે એનએસ ગુજરાત ન્યૂઝ બગસરા. રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં બડા બજરંગ રોડ પર સોની જ્ઞાતિની વાડી પાસે આવેલ છેલ્લા 35 વર્ષથી કાર્યરત એવી ભાદર બે કેનાલ યોજનાના તથા સોદ વડર સિંચાઈ યોજનાથી નાયબ કાર્યપાલક ઇજનેર સિંચાઈ યોજનાથી પેટા વિભાગ 1/5 ની કચેરીમાં દિવાળીની મોડી રાતે 7:30 કલાકે અચાનક આગ ફાટી નીકળતા કોઈ ફાયર ફાઈટર અને જીઈબીને જાણ કરતા બંને વિભાગના કર્મચારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયેલ હતા. જીઈબી દ્વારા સલામત અર્થે લાઇટ કનેક્શન કાપી નાખવામાં આવેલ તેમજ ફાયર ફાઈટર દ્વારા આગને કાબૂમાં લેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. તેવા આગ પર કાબૂ મેળવે ત્યાં સુધીમાં ઓફિસ બિલ્ડિંગમાં 4 રૂમ આવેલ છે, જેમાં રોડ પરના 1 રૂમનું કોમ્પ્યુટર પ્રિન્ટર, 4 ખુરશી, 2 ટેબલ, મોટા પ્રમાણમાં રેકર્ડ ફાઇલો, ઓફિસની 1 બારી તથા 1 દરવાજો વગેરે સંપૂર્ણપણે નાશ પામી ચૂક્યું. આગ પર કાબૂ મેળવતા બાજુના રૂમના રેકર્ડ બચી જવા પામ્યા હતા. ઓફિસ સ્ટાફ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મોડી રાત્રે અમુક યુવાનો દ્વારા ઓફિસની બારી પર ફટાકડા રાખી ફોડતા આ બનાવ બન્યો હોવાનું જણાવેલ હતું. પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. બનાવની તમામ વિગતો સિંચાઈ વિભાગના ઓફિસ સ્ટાફ પાસેથી મળી હતી. આ અંગેની કાયદેસરની તપાસ પોલીસ દ્વારા ચલાવાઈ રહી છે. રિપોર્ટ આવ્યા બાદ સાચી હકીકત બહાર આવશે. મારું નામ સીજે વ્યાસ. અમારી ઉપલેટામાં બડા ભજન રોડ ઉપર આવેલી સિંચાઈ ખાતાની કચેરી ભાદર 2 ડેમની કેનાલની, એમાં અચાનક રાત્રે 3:30 વાગે આગ લાગતા અમને નગરપાલિકાના પ્રમુખ શ્રી દાનભાઈ ચંદ્રવાડી તરફથી જાણ થઈ. અમે તાત્કાલિક અહીંયા પહોંચેલા સ્ટાફના બધા કર્મચારીઓ અને ફાયર ફાઈટર બોલાવેલ, તેમજ જીબીનો સ્ટાફ બધો આવેલો અને સર્વિસો બધી કાપી નાખેલ, ત્યારબાદ બધી આગ ઠારવાની કાર્યવાહી કરે. અને જે અમારો એક રૂમ છે દક્ષિણ તરફનો, એમાં એક કોમ્પ્યુટર સંપૂર્ણ નાશ પામેલ છે, જરૂરી બધી અગત્યનું દસ્તાવેજ ફાઇલો, 4 નંગ ખુરશી, 2 ટેબલો તથા ઓફિસના બારી બારણાને સારું નુકસાન થયેલ છે. આગ સંપૂર્ણ હવે કાબૂમાં આવેલ છે અને હાલ અમે ઉપલેટા પોલીસ સ્ટેશને જાણ કરવા જઈ રહ્યા છીએ. અમિત પઠાણ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ ઉપલેટા. રાજકોટ જિલ્લાના જેતપુર ખાતે દર વર્ષે દિવાળી મેળાનું આયોજન કરવામાં આવે છે. આયોજનના 5 દિવસ ચાલનારા મેળામાં મધ્યમ તેમજ ગરીબ વર્ગના લોકોને દિવાળીના તહેવારના દૂર દૂર સુધી ફરવા ન જવાને કારણે આ મેળાનું આયોજન કરવામાં આવે છે.
સૌરાષ્ટ્રમાં એકમાત્ર જેતપુર શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી દિવાળી ફેન ફેર મેળાનું આયોજન કરવામાં આવે છે. આ મેળામાં જન્માષ્ટમીના મેળાની તમામ રાઇડ્સ અને ખાણપીણની વસ્તુઓ તેમજ બાળકો માટેના રમકડા અને સ્ટોલ રાખવામાં આવે છે. મધ્યમ તેમજ ગરીબ વર્ગના લોકો દિવાળીના તહેવાર સમયે દૂર દૂર સુધી ફરવા જઈ શકતા નથી. તે હેતુથી ધ્યાનમાં રાખીને જીસીઆઈ સંસ્થા દ્વારા આવા લોકોને મનોરંજન પૂરું પાડવા માટે દિવાળી મેળાનું આયોજન કરવામાં આવે છે અને લોકો આ મેળાની મજા માણી તહેવારની ઉજવણી કરે છે. તેમજ 5 દિવસ ચાલનારા મેળામાં સીસીટીવી કેમેરાથી સતત બાદ નજર પર રાખવામાં આવી રહી છે. તેમજ જેતપુર સિટી પોલીસ દ્વારા પૂરતો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. જેતપુર જીસીઆઈ સંસ્થા દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી ગરીબ તેમજ મધ્યમ વર્ગના લોકોને દિવાળી સમયે દૂર દૂર સુધી ફરવા ન જાય તેમજ સફર કરી શકતા નથી તેમજ તેમના બાળકોને આનંદ મળતો નથી તે ધ્યાનમાં રાખીને સંસ્થા દ્વારા લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સંસ્થા દ્વારા લોકમેળામાં જે પણ કંઈ આવક થાય તે તમામ શહેરના સેવાકીય કાર્યમાં વાપરવામાં આવે છે. તેથી આ સંસ્થા ગરીબ વર્ગને આનંદથી સેવાકીય લાભ પૂરી પાડે છે. દિવાળીમાં લોકો મેળાનું ઉદઘાટન કરીને રાજ્યના કેબિનેટ દ્વારા જયેશભાઈ રાદડીના હસ્તે આ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને મંત્રી દ્વારા દિવાળી તેમજ નવા વર્ષે શુભેચ્છા આપવામાં આવી હતી. તે ઉપરાંત આ મેળામાં સ્વચ્છતા અભિયાનનું પૂરું અમલ કરવામાં આવ્યું હતું. જેસીઆઈ જેતપુર દ્વારા દીપાવલી ફનફેરનું આ સતત 28 વર્ષથી આયોજન કરવામાં આવી રહ્યું છે. તેમજ આ આજુબાજુના ગામડાઓમાંથી પધારેલા નાના નાના જે પરિવારના લોકો છે એ મેળાનો આનંદ માણી શકે તે માટે આ દીપાવલી ફનફેરનું આયોજન કરે છે. અને આ મેળા દરમિયાન ચકડોળ છે, ખાણીપીણીના સ્ટોલો છે, રમકડાના સ્ટોલો છે, આ બધી જ વ્યવસ્થાઓ જેસીએ જેતપુર દ્વારા કરવામાં આવી છે. અને સ્વચ્છતા માટે પણ એક આયોજન સારી એવી વ્યવસ્થા પણ કરેલી છે. સીસીટીવી કેમેરાથી પણ આ મેળાને સતત ધ્યાન રાખવા માટે સજ્જ કરેલું છે. દિવાળીના પવિત્ર તહેવાર નિમિત્તે જેસીએ જેતપુર દ્વારા દર વર્ષની જેમ સફળતાપૂર્વક દીપાવલી ફનફેરનું આયોજન કર્યું છે. સૌપ્રથમ આજથી જે નવું વર્ષ શરૂ થઈ રહ્યું છે તે જેતપુર શહેર અને તાલુકાની જનતાને નવા વર્ષની હૃદયપૂર્વકની શુભકામનાઓ આપું છું. અને આ 5 દિવસના મેળા દરમિયાન જેસે જેતપુર અને એમની સમગ્ર ટીમે ભારે જહેમત ઉઠાવી અને સફળતાપૂર્વક આયોજન કર્યું છે. જેતપુરના અને આસપાસના વિસ્તારના તમામ લોકો આ મેળાનો વ્યવસ્થિત રીતે લાભ લઈ શકે, આનંદ લઈ શકે માટે વ્યવસ્થિત મહેનત કરી અને આયોજન કર્યું છે. અને સુરક્ષાની દ્રષ્ટિએ પણ આ મેળા અંદર 5 દિવસમાં ક્યાંય બનાવ ન બને માટે પોલીસના જવાનો દ્વારા પણ એનું રક્ષણ કરી અને સારી રીતે સારા માહોલની અંદર મેળો થાય માટે પ્રયાસો કર્યા છે. ફરીથી જેસીઆઈ જેતપુરના પ્રમુખ કલ્પેશભાઈને સમગ્ર ટીમને સફળતાપૂર્વક આયોજન કરવા બદલ અભિનંદન આપું છું. અને આ સંસ્થાઓ નિસ્વાર્થ ભાવે આ વિસ્તારની અંદર કામ કરી રહી છે ત્યારે નવા વર્ષ દરમિયાન માતાજીના ચરણોમાં પ્રાર્થના કરું છું કે વર્ષ દરમિયાન આવા સારા કાર્યો થાય કે આ વિસ્તારની અંદર સારી કામગીરી થાય માટે જેસીઆઈ જેવી સંસ્થાઓ આગળ આવી છે એમને ફરીથી હૃદયપૂર્વક આવી રહ્યા. ફારુક મોદન સાથે એનએસ ગુજરાત ન્યૂઝ જેતપુર. હાલના બુલેટિનમાં સમય થયો છે બ્રેક નો, તો લઈએ એક બ્રેક. હું જલપિન ભીમાણી, એમએન વિદ્યારય શાળા પરિવાર તરફથી આપ સૌને દિવાળી અને નવા વર્ષની શુભેચ્છા પાઠવું છું અને આ સાથે તમારું નવું વર્ષ ખૂબ જ સુખદમય રહે અને સમૃદ્ધિમય બની રહે એવી શુભેચ્છા અને દિલથી પ્રાર્થના. મેં જિગ્નેશ આર મોર્ય, બ્રાઇટ ઇંગ્લિશ સ્કૂલ સીટીએમ કી તરફ સે આપ સભી કો દીપાવલી એવં નૂતન વર્ષા અભિનંદન એવં ભાઈ બહેનો કે પાવન પર્વ એસે ભાઈ દૂજ કી આપ સભી કો ઢેરો સારી શુભકામનાએ. મેં ડૉક્ટર હસમુખ અગ્રવાલ, યહાં સાહિબાગ મેં રેશમભાઈ હોસ્પિટલ ચલાતા હું. ઇસ દિવાળી કે અવસર પર મેં અપને ગુજરાત કે ભારત કે લોકો કો દિવાળી કી ખૂબ ખૂબ શુભકામના દેતા હું. મહાલક્ષ્મી સે પ્રાર્થના કરતા હું કે પૂરે દેશ મેં વાસીઓ કે ઉપર ધન કી વર્ષા બની રહે, ઉસકી માધ્યમ સે સબ લોગ સુખી સંપન્ન હો ઓર સબકા સ્વાસ્થ્ય ખૂબ બઢિયા રહે. એસી મેં દિવાળી કે અવસર પર
पूरे देशवासियों को शुभकामना देता हूँ। NS ગુજરાત ન્યૂઝ ચેનલને, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને હું પોતે હિમાંશુ પટેલ પ્રદેશ પ્રવક્તા આપની આ લોક ચેનલ પ્રજાલક્ષી ચેનલને હું સમગ્ર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ વતીથી અને હું સમગ્ર ગુજરાતની જનતાને નૂતન વર્ષના અભિનંદન અને આવનારું વર્ષ ખૂબ સારું જાય એવી સમગ્ર પાર્ટી વતીથી અમે પ્રાર્થના કરીએ છીએ અને આપનો જે પ્રેમ આશીર્વાદ મત સ્વરૂપી અને આંદોલન સ્વરૂપી બંને રીતે જે કોંગ્રેસ સાથે ગત વર્ષ મળ્યો એવો જ પ્રેમ અને ભાવ અમારા તરફી રહે એવું અમે આપના અમારી આપણી પોતાની આ ગુજરાતની અને ગુજરાતના પ્રશ્નોને વાચા આપતી ચેનલ વતીથી અમે આપ સર્વને ફરીથી નૂતન વર્ષે અભિનંદન પાઠવીએ છીએ। मैं इंद्र मौर्य ओम शांति विद्यालय की तरफ से आप सभी देशवासियों को दिवाली की और नए वर्ष की हार्दिक शुभकामना देता हूं और विद्यालय द्वारा यह शुभकामना देता है कि आपका नया वर्ष मंगलकारी हो, शुभकारी हो और प्रगतिकारी हो। હું જગદીશ ઠાકોર, પૂર્વ સાંસદ પાટણ, NS ગુજરાત ન્યૂઝના દર્શકો અને સમગ્ર ગુજરાતને દેશની પ્રજાને દીપાવલી નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવું છું। દીપાવલીનું પર્વ એ અંધકારમાં થી ઉજાસમાં જવાનું પર્વ છે। બેસતું વરસ અને નવું વરસ એ આપણા જીવનની એક નવા વર્ષની શરૂઆત કરવા જ્યારે જઈ રહ્યા છીએ ત્યારે દીપાવલીનું પર્વ, દિવાળીનું પર્વ અને નૂતન વર્ષાભિનંદન આપ સૌને પાઠવું છું। NS ગુજરાત ન્યૂઝ સમગ્ર ગુજરાતમાં લોકોના પ્રાણ પ્રશ્નોને વાચા આપી રહ્યું છે, પ્રજાના મુદ્દાઓને ઉઠાવી રહ્યું છે અને આજના તબક્કે આ ન્યૂઝ ચેનલને પણ હું મારી શુભેચ્છાઓ પાઠવું છું અને ખૂબ ખૂબ નવા વર્ષની શુભેચ્છાઓ। છત્તીસગઢમાં યોજનારી વિધાનસભાની ચૂંટણી માટે તમામ પક્ષોએ જોરશોરથી પ્રચાર શરૂ કરી દીધો છે। ભારતીય જનતા પાર્ટી તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે જગદલપુરમાં રેલીને સંબોધિત કરી હતી। વડાપ્રધાન મોદીએ પોતાના ભાષણની શરૂઆત છત્તીસગઢ ભાષામાં કરી હતી। વડાપ્રધાને કહ્યું કે ભાઈ બીજના તહેવાર દિવસે તમારી પાસે કંઈ મંગવા આવ્યો છું। અત્યાર સુધી દેશમાં જેટલા પણ વડાપ્રધાન થયા છે તેમાંથી સૌથી વધુ વાર હું બરતસ આવ્યો છું, જ્યારે પણ અહીં આવ્યો છું ખાલી હાથથી ગયો નથી। વડાપ્રધાન મોદીએ કહ્યું કે પહેલાંની સરકારનો ધંધો તારા મારાનો હતો, હું આજે મારી જવાબદારી નિભાવવા આવ્યો છું, જવાબદારી પ્રમાણે અહીંના લોકોની મુશ્કેલી દૂર કરવાની છે। પહેલાંની સરકાર મારા તારામાં રમી હતી, પરંતુ અમારો ઈદારો બધાની સાથે બધાનો વિકાસ છે। છત્તીસગઢનો વિકાસ જોઈને લોકોને આશ્ચર્ય થાય છે। વડાપ્રધાને કહ્યું કે પહેલાંની સરકારો કહેતી હતી કે નક્સલીઓને કારણે અહીં વિકાસ નથી થયો, પરંતુ અમારી સરકારે તમામ મુશ્કેલીઓનો સામનો કરી વિકાસ કર્યો છે। જો અર્બન મોવાવાદીઓ છે તો શહેરમાં એસીમાં રહે છે અને બાળકો વિદેશમાં ભણે છે,
પરંતુ ત્યાં બેઠેલો આદિવાસી બાળકોની જિંદગીની બરબાદ કરવાનું કામ કરે છે. કોંગ્રેસ પાર્ટી અર્બન માયાવાદીઓના પક્ષમાં ઉભી રહે છે. નક્સલવાદીઓને મુદ્દો બનાવીને કોંગ્રેસ મતની ખેતી કરી રહી છે. વડાપ્રધાને કહ્યું છે કે બસ્તરની દરેક સીટ ઉપર કમળ ખીલવું જોઈએ. જો કોઈ એવું આવી ગયું તો બસ્તરના સપનામાં દાગ લગાવી દેશે. આપણે અટલજીના સપનાને પૂરું કરવાનું છે, તેથી અમે વારંવાર છત્તીસગઢ આવીએ છીએ. છત્તીસગઢ હવે 18 વર્ષનું થઈ રહ્યું છે, તેથી અમે તેના સપનાને પૂરા કરી રહ્યા છીએ. અને તેમણે કહ્યું છે કે છત્તીસગઢના વિકાસ માટે કેન્દ્રની સરકાર અને રાજ્યના રમણસિંહ સરકાર સતત કાર્ય કરી રહી છે. જ્યારે છત્તીસગઢ બનતું શરૂઆતમાં કોંગ્રેસ સરકાર બની, તેણે શરૂઆતથી જ ખોટું કર્યું છે. પરંતુ થોડા સમય બાદ લોકોએ ભારતીય જનતા પાર્ટીને પસંદ કરી છે. છત્તીસગઢમાં યોજાઈ રહેલી વિધાનસભા ચૂંટણીમાં 2 તબક્કાના મતદાન થશે. પ્રથમ તબક્કામાં મહિનાની 12 તારીખે બસ્તર ક્ષેત્રના 7 જિલ્લા અને રાજનવાદના જિલ્લાની 18 સીટો અંતાનાગ અને બાનુપ્રતાપ તેમજ કાંકરેજ અને કેશાલવાન અને કોડાગાંવ નારણપુરા અને બસ્તર જગદલપુર ચિત્રકોટ દંતેવાડા બીજાપુર કોટા રાજનંદગાંવ ડોંગરગઢ અને ડોંગરગામ ખુજ્જર ખૈરાગ અને મોલા માનપુરના મતદાન યોજાશે. આ સીટોમાંથી 12 સીટો અનુસૂચિત જનજાતિ માટે 1 સીટ અનુસૂચિત જાતિ માટે અનામત રહેશે. બ્યુરો રિપોર્ટ NS ગુજરાત ન્યૂઝ. રશિયાની રાજધાની મોસ્કોમાં અફઘાનિસ્તાનમાં શાંતિના મુદ્દે શનિવારે વાતચીત થશે. ત્યારે મોસ્કો ફોર્મેટ ટોક્સના નામથી થનારી આ બેઠકમાં અફઘાનિસ્તાન તાલિબાનના પ્રતિનિધિ હાજર રહેવાના છે, તેમજ ભારત પણ તેમાં સામેલ થવાનું છે. રશિયાની રાજધાની મોસ્કોમાં અફઘાનિસ્તાનમાં શાંતિના મુદ્દે શનિવાર વાતચીત થશે. મોસ્કો ફોર્મેટ ટોક્સના નામની થનારી આ બેઠકમાં અફઘાનિસ્તાન તાલિબાનના પ્રતિનિધિ હાજર રહેશે, ભારતમાં પણ તેમાં સામેલ થશે. ત્યારે રશિયાના વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ વાતચીતમાં અફઘાનિસ્તાન તાલિબાનના પ્રતિનિધિ અને ભારતના 2 રિટાયર્ડ અધિકારી ઉપસ્થિત રહેવાના છે. આ પહેલી વખત છે કે જ્યારે ભારત તાલિબાન સાથે મંચ પર એકસાથે જોવા મળશે. ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશકુમારે કહ્યું કે અફઘાનિસ્તાનના મુદ્દે થનારી બેઠકમાં ભારત ગેરઅધિકારી રીતે ભાગ લેશે, અને જેમાં અફઘાનિસ્તાનમાં રાજદૂત રહેલા અમરસિંહ અને પાકિસ્તાનમાં ઉચ્ચયુક્ત રહેલા TCA રાઘવન સામેલ થશે. બ્યુરો રિપોર્ટ NS ગુજરાત ન્યૂઝ. માહિતી સમાચાર માટે જોતા રહો NS ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.